कांग्रेस प्रवक्ता मनीष दोषी प्रेस कॉन्फरेंस करी रहा छे, सीधा जईशुं ते तरफ। आ रीतना खोटी माहिती આપીને પીડીયુના સત્તાધીશોએ મોટા પાયે પોતાના રિપોર્ટમાં પોતાની સાખ વધારવા માટે રેન્કિંગમાં પ્રથમ ક્રમાંકે આવવા માટે મોટી ગેરરીતિ આચરી છે। આ રિપોર્ટ એનઆઈઆરએફનો પીડીપીયુની વેબસાઇટ પર પણ છે અને નેશનલ રેન્કિંગ માટેની જે ફ્રેમવર્ક માટેની આખી વ્યવસ્થા છે એમાં પણ આ રિપોર્ટ અવેલેબલ છે। પ્રશ્ન એ થાય કે આ પ્રકારની ગેરરીતિ કેમ, કારણ કે વ્યા મોટી ફી ઉઘરાવી, સરકારી તિજોરીના કરોડો રૂપિયા ખર્ચ કરવા અને સાથોસાથે રિસર્ચના નામે પણ ફંડની અનિયમિતતા મોટા પાયે જોવા મળી છે। જે રિસર્ચ પીડીયુમાં નથી હોય તે પીડીયુએ પોતાના ખાતે દેખાડ્યું છે। આવું ને આવું સાથોસાથ કોવિડ કાળની અંદર એક વેન્ટિલેટર જે ચેન્નાઈની કંપનીએ તૈયાર કરેલું એ પણ રાતોરાત પોતે અહીંયા પીડીયુના નામે કરવામાં આવ્યું અને આ વેન્ટિલેટર 5.5 લાખ રૂપિયામાં વેચવામાં આવે છે। હું પૂછવા માંગુ છું કે પીડીયુનું રિસર્ચ અને રિસર્ચમાં જોડાયેલા અધ્યાપકો કોણ કોણ હતા, જો રિસર્ચ થયું હોય તો પીડીયુને કેટલા પૈસા મળ્યા અને આની ખાનગી કંપનીને કેમ બારોબાર વેચી દેવામાં આવી। નિમણૂકોમાં પણ મોટા પાયે ગેરરીતિ, ડીનની નિમણૂકોમાં પણ, જેમાંથી એક ડીનની નિમણૂક અંગે પ્રોફેસર પોતે હાઈકોર્ટમાં છે, સબ જ્યુડિશ મેટર છે। સાથોસાથ વિદ્યાર્થીઓને સુવિધા ઓછી આપવી, ફીમાં સતત વધારો લેવો અને મોટા મોટી કોન્ફરન્સો કરીને મોટી વાવાઈ લૂંટનારા પીડીયુના સંચાલકો સામે મેં દેશના પ્રધાનમંત્રીશ્રીને, રાજ્યના મુખ્યમંત્રીશ્રીને, એનઆઈઆરએફ રેન્કિંગ કદની જે સંસ્થા છે આપણી નેશનલ, એને સંસ્થાના ડાયરેક્ટરશ્રીને અને સાથોસાથે બોર્ડ ઓફ ગવર્નન્સ પીડીયુના એ તમામને મેં લેખિતમાં રજૂઆત કરી છે તમામ બાબતોને જાણીને। આ બધી વિગતોથી એક શૈક્ષણિક વાતાવરણ ઉપર મોટી અસર થાય, કામ કરતા અધ્યાપકો નિરાશા અનુભવે છે અને વાલા દવલાની નીતિના કારણે એક સારી સંસ્થા ભોગ લેવાઈ રહ્યો હોય તેવું મને સ્પષ્ટપણે લાગે છે। એટલે કોંગ્રેસના મુખ્ય પ્રવક્તાની સાથોસાથે શિક્ષણ ક્ષેત્રે 20 વર્ષ કરતાં વધુ સમયથી જ્યારે હું કાર્યરત છું ત્યારે લેવો એટલા માટે જરૂરી છે કે શૈક્ષણિક વાતાવરણ સારું થાય, ગુજરાતની એક સંસ્થાની શૈક્ષણિક વ્યવસ્થામાં એની પ્રગતિ થાય, કામ કરતા અધ્યાપક એને પ્રોત્સાહન મળે અને ફી ભરતા વિદ્યાર્થીઓને ન્યાય મળે। આ સહેતુ સાથે આ સમગ્ર બાબત આપના માધ્યમથી હું રજૂ કરું છું। હું આશા રાખું છું કે દેશના પ્રધાનમંત્રીશ્રી, રાજ્યના મુખ્યમંત્રીશ્રી અને બોર્ડ ઓફ ગવર્નન્સ આ ગંભીર ગેરરીતિ, અનિયમિતતા, ગેરવટ તમામ બાબતોને ધ્યાનમાં લઈને જે સત્તાધીશોએ આ ખોટું કર્યું છે તાત્કાલિકપણે તેમની સામે પગલાં ભરે એવી મારી માંગ છે। કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી પ્રેસ કોન્ફરન્સ યોજી અને પીડીયુમાં જે ગેરરીતિ આચરવામાં આવી છે તે અંગે આક્ષેપો કર્યા છે અને સાથે જ મુખ્યમંત્રી અને તમામ જે લગતા વળગતા અધિકારીઓ સત્તાધીશો છે તેઓ તેની તપાસ કરાવે તે અંગેની તેમણે માંગણી ઉચ્ચારી છે। કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી પ્રેસ કોન્ફરન્સ યોજી અને આ માંગ કરી છે। કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશી પ્રેસ કોન્ફરન્સ યોજી અને પીડીયુમાં જે ગેરરીતિ અચરાઈ છે તેને લઈ અને તેમણે આક્ષેપો કર્યા છે, સાથે જ સીએમ સહિત અધિકારીઓ તેની તપાસ કરાવે તે અંગે માંગ ઉચ્ચારી છે।